હાલ વૈશ્વિક મહામારી વચ્ચે જરૂરિયાતમંદોનું અનેક સેવાભાવી લોકો દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ત્યારે સુરતમાં પણ રોજ હજારો લોકો સુધી મદદ પહોંચાડવાની સેવાઓ ચાલી રહી છે. ત્યારે આવા લોકડાઉનના કપરા સમયમાં ઘરે રહીને પણ કઈ રીતે સમાજસેવા કરવી તેનું ઉત્તમ ઉદાહરણ ઝાલાવાડી સુથાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. અને તેઓ વતી સમાજના પગભર મિત્રોને વિનંતી કરાય છે કે જેઓ જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહાયરૂપ થવાની ઈચ્છા ધરાવતા હોય તો રૂપિયાનો સદઉપયોગ કરવાનો આ અમૂલ્ય તક છે. લોકડાઉનના આ સમયમાં દરેક સમાજ તેઓના સમાજના જરૂરિયાતમંદોને મદદ કરે છે, તેમ આપણા સમાજના ભાવિકભાઈ ઘનશ્યામભાઈ ગોહિલ અને પ્રીતિબેન દલસુખભાઈ સોલંકી જેઓના લગ્ન થવાના છે, તેઓએ લગ્ન સાદાઈમાં કરવાનો નિર્ણય કરીને સમાજને ઉપયોગી થવાનો નિર્ણય કર્યો છે. તે બદલ ઝાલાવાડી સુથાર ચેરિટેબલ ટ્રસ્ટ સુરત વતી બંનેને અને તેઓના માતા પિતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 40 જેટલા લોકો દ્વારા 2100ની સહાય પણ કરવામાં આવી છે, તેમજ સમાજ દ્વારા એક મહિનો ચાલી શકે તેટલી અનાજની કીટ તૈયાર કરી જરૂરિયાતમંદોને પહોંચાડવામાં આવી હતી. મારું ઘનશ્યામભાઈ ભગવાનભાઈ દરજી. ઘનશ્યામભાઈ કયા એરિયામાં રહો છો? હાલ જીવન જ્યોત સોસાયટીમાં રહું છું, અમરોલી. તમે કયા પ્રકારની આ લોકડાઉન દરમિયાન સેવા પૂરી પાડી છે તમારા સમાજના લોકોને? મેં અમારા જે સમાજના જે અમુક જે જરૂરિયાતમંદ હતા ને, એ લોકોને મેં 2100 રૂપિયાનું બેંક દ્વારા ટ્રાન્સફર કરી આપ્યા પૈસા. જેની જરૂરત હતી એ લોકોએ મને ફોન કર્યો. અને આશરે કેટલા લોકોને? લગભગ 35-40 જણાને આપેલા મેં. અને એ સિવાય તમે બીજે કોઈ જગ્યાએ સેવા આપી હોય? એક અમારા ગામમાં પણ મેં કીટ વિતરણ કર્યું હતું, એને મેં અહીંયાથી રોકડ સહાય કરી દીધી હતી અમારા ગામના જે સમાજના જે આગેવાનો હતા ને એ લોકોને. પછી એ લોકોએ કીટ વિતરણ એના હિસાબે કરી દીધું હતું. આશરે ત્યાં કેટલા લોકોને તમે આ સેવા આપી? ત્યાં મેં 35-40 જણાને આપ્યું. અને એ કીટ બી કંઈક વ્યવસ્થિત બનાવીને આપી હતી, 2000 રૂપિયાની આસપાસની જે થાય ને, જે એકાદ મહિનો સુધી એ લોકોને ચાલી જાય એ પ્રમાણે. આ જે સેવાની વૃત્તિ તમારામાં આવી, એની પ્રેરણા તમને ક્યાંથી મળી? બસ આ લોકડાઉનનું મને ખ્યાલ આવ્યો ને, એટલે મને આમ અંદાજ આવી ગયો હતો કે જરૂરિયાત તો અમુક વર્ગને પડવાની જ છે. આમાં કામ ધંધા બધાના બંધ છે, એટલે મારે ત્યાં બી અમુક કારીગરો જે કામ કરે છે, અમુક વ્યક્તિ રોજનું રોજ લઈને ખાતું હોય એટલે, અને રોજનું રોજ કમાતું હોય, એટલે મને આમ અંદાજ આવી ગયો હતો કે, એટલે પછી મેં વિચાર આવ્યો મને કે મારે પણ કંઈક કરવું પડે. ને એ દરમિયાન મારા બાબાના મેરેજ હતા પાછા 5 તારીખના, એટલે એ જે મારે વ્યવસ્થિત જે મેરેજ કરવાના જે અમુક રકમ મેં ભેગી કરી હતી, તો એમાંથી પછી મને એવું થયું કે લાવને આમાંથી અમુક ટકા પૈસા હું આમાં વાપરી નાખું, એટલે એ લોકોનું કામ થઈ જાય અને મારે બી જે સેવા કરવી છે એ સેવા થઈ જાય.